ગુજરાત વાંચશે ગુજરાતના સૂત્રો પોકારી વિદ્યાર્થીઓને શાળાના રસ્તે વાળનારી સરકાર એ ભૂલી ગઈ છે કે આ બધા બેસે ક્યાં. હાલ એક તરફ નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ પ્રાથમિક શિક્ષણ પૂરું કરનારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માધ્યમિક સ્કૂલોમાં પ્રવેશ માટે રજળપાટ કરી રહ્યા છે, પરંતુ કેટલીક શાળાઓ પાસે પૂરતા વર્ગો નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકતા નથી. એડમિશન માટેની લાંબી લાઈનો, રોજ રોજ ખાય છે ધક્કા, પરંતુ આ બધા બેસે ક્યાં. મહેસાણાની આંબલિયાસણ શાળામાં કાર્યાલયની બહારની આ લાઈન જુઓ. આ લાઈન છે ધોરણ 9માં પોતાના બાળકને એડમિશન અપાવવા માટેની, અને આ વાલીઓ આજે નહીં રોજ અહીં આવીને એડમિશન માટે ધક્કા ખાય છે. તો બીજી તરફ સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે સરકાર એક તરફ બાળકોને અભ્યાસ માટે પ્રવેશોત્સવ કરીને પ્રોત્સાહન આપવા માંગે છે, તે જ વિદ્યાર્થીઓને એડમિશન પણ મળી રહ્યા નથી. કારણ જાણવું છે તો આ જુઓ સરસ મજાનું પ્રવેશ દ્વાર અને મુક્ત મને શ્વાસ લઈ શકાય તેવી લોબી, પરંતુ આ જોઈને હરખાઈ ન જતા વાસ્તવિક દ્રશ્યો હજુ બાકી છે. આંબલિયાસણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો ધસારો ઘણો છે, પરંતુ પૂરતા વર્ગખંડ નથી, જેના કારણે જે ઓરડા 60 વિદ્યાર્થી બેસાડવાની કેપેસિટી ધરાવે છે તે ઓરડામાં એક સાથે 100 વિદ્યાર્થીઓને બેસાડવા પડે છે. એટલું જ નહીં, એક વર્ગમાં વધારે સંખ્યા ભરવાને કારણે દરેક વિદ્યાર્થીને બેન્ચ પર બેસવાની પણ જગ્યા મળતી નથી. એક બેન્ચ પર 3 વિદ્યાર્થી બેસાડવાને બદલે 4-4 વિદ્યાર્થી બેસાડવા પડી રહ્યા છે. તો બેન્ચ પર જગ્યા ન મળવાના કારણે કેટલાય વિદ્યાર્થીઓને નીચે બેસીને શિક્ષણ મેળવવું પડે છે. સરકાર બેટા બેટી પઢાઓની ચિંતા કરે છે, પરંતુ આ બેટા અને બેટીઓ માટે પૂરતા વર્ગખંડો કે બેન્ચીસ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી પ્રત્યે આંખ આડા કાન કરે છે. સ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા બે વર્ગો વધારવા માટે કેટલાય સમયથી માંગણી કરવામાં આવી રહી છે, છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ મંજૂરી મળી નથી. અમારા 7 વર્ગો હાલ છે, એમાં 60 લેખે મેં 420 વિદ્યાર્થીઓ બેસે, તો અમારે 530 વિદ્યાર્થીઓને બેસાડો. કારણ આજુબાજુના ગામના 3-4 કિલોમીટરના અમારા જ વિદ્યાર્થીઓ હોવાથી અમારે એમને નાની પાડી શકતા. અમારે પોઝિશન એવી થઈ કે 65 વિદ્યાર્થીઓ બેસાડી સરકારશ્રીનો નિયમ, પણ અમારે 80 વિદ્યાર્થીઓ બેસાડવા પડે. એટલે પાટલીમાં 4-4 વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓને પુસ્તકો આજે એનું સાધનો રહી શકે ને, એટલે વિદ્યાર્થીઓને પણ બહુ તકલીફ પડે છે. આ અંગે વીટીવી દ્વારા મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરવામાં આવી. તેમણે ઘણા ગામો વચ્ચે માત્ર આ એક સ્કૂલ હોવાને કારણે આ સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યું. 5 ગામ વચ્ચે 3 સ્કૂલો છે, એટલે 3 સ્કૂલો હોવાના કારણે વિદ્યાર્થી સંખ્યાઓ જે છે એને પ્રવેશના પ્રશ્નો ઉદય. ત્યાં જો એક સ્કૂલ થાય તો પ્રશ્ન હલ થઈ જાય છે. એટલે સ્કૂલ માટે પણ આપણે અત્રથી દરખાસ્ત સરકારમાં મોકલી આપેલી છે, જો સરકારી શાળા મંજૂર થશે તો પણ આપણો પ્રશ્ન હલ થઈ જાય. પરંતુ આ સમસ્યા રાતોરાત ઊભી થઈ નથી. કેળવણી મંડળ દ્વારા વર્ગખંડ વધારવાની વારંવાર માંગણી કરવામાં આવતી હતી, છતાં તેના તરફ આજ દિન સુધી કોઈ ધ્યાન દેવામાં ન આવ્યું, જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.